બિલકુલ ગુડ મોર્નિંગ અને સૌથી પહેલાં ડૉક્ટર રેડ્ડીઝ લેબની સાથે આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કેમ કે બે મેજર અપડેટ્સ તમને આવતા જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં તો તેમણે એક મેટર ઘણા સમયથી ચાલી રહી હતી, ફાઇનલી થોડું સમાધાન ત્યાં થયું છે. સુબોક્સ વન જે જેનરિક હતી તેના માટે થઈને જે ફાર્મા કંપની છે ઇન્ડિવ્યોર, તેની સાથે તેમણે અહીંયાથી મેટર સોર્ટ આઉટ કરી લીધી છે, સમાધાન કર્યું છે. અને જે ઓપિયોઇડ ડિસઓર્ડર અને સાથે સાથે જે ડિપેન્ડન્સ આ માટે થઈને જે દવા છે તેનો ઉપયોગ હવે થશે, અને પેટન્ટના જે ઉલ્લંઘનના આરોપો હતા તેના માટે ફાઇનલી તેમણે સમાધાન કર્યું છે. તો આ સમાધાનથી કંપનીને 31 માર્ચ 2024 સુધીમાં $7.2 કરોડ મળવાના છે. હવે આ જે પૈસા આવી રહ્યા છે તેમાં સામે તેમણે અધિગ્રહણ પણ કરી લીધું છે. એક યુએસની જે એટોન ફાર્મા છે તેનું $5 કરોડમાં અધિગ્રહણ તેમણે અધિકાર કર્યું છે. તો સામે ઓલમોસ્ટ $2.2 કરોડ તેમને બચતા પણ જોવા મળી રહ્યા છે. આ જે નવી એટોન ફાર્મા અધિગ્રહણ તેઓ કરી રહ્યા છે, શું કરે છે તે? તો તે અમેરિકામાં ઇન્જેક્ટેબલ્સનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે, અને ફાઇનલી હવે ડૉક્ટર રેડ્ડીઝ લેબનો પણ આ જે ઇન્જેક્ટેબલનો પોર્ટફોલિયો છે તે તમને અહીંયાથી વધતો જોવા મળશે. $50 લાખમાં કેશમાં તેમણે આ ડીલ કરી છે, અને $4.5 કરોડની આકસ્મિક ચૂકવણી તેમને થતી જોવા મળશે. હવે જે આ ડ્રગ પોર્ટફોલિયો છે તેનું વેલ્યુએશન તમે જોશો તો $17.4 કરોડનું થાય છે, અને બાકીની જે વેલ્યુએશન છે તે તેની માર્કેટના હિસાબથી તમને જોવા મળી રહી છે. તો આ એટોન ફાર્મા છે તેને ખરીદવાને કારણે થઈને યુએસમાં કારોબારમાં ડૉક્ટર રેડ્ડીઝ લેબને ફાયદો થતો જોવા મળશે. તો આ મેજર અપડેટ તમારા માટે થઈને. નેક્સ્ટ ઝોમેટો. ઝોમેટો પર તમને સૌ કોઈને ધ્યાન છે કે બ્લિંકિટને લઈને અપડેટ્સ ઘણા આવી રહ્યા હતા. તો ઝોમેટોના બોર્ડ તરફથી ફાઇનલી બ્લિંકિટના અધિગ્રહણ માટે મંજૂરી મળી ગઈ છે, પણ અહીંયા ડીલ કઈ રીતે થાય છે તે મહત્વપૂર્ણ છે. શેર સ્વોપ રેશિયો જે છે તમને અહીંયાથી જોવા મળશે. 33,018 ઇક્વિટી શેર્સ દ્વારા 4,447 કરોડ રૂપિયામાં આ ડીલ થતી જોવા મળશે, અને 7.4% હિસ્સો જે છે તે કંપની ખરીદવા જઈ રહી છે. બ્લિંકિટના જે ફાઉન્ડર છે અલબિંદર ઢંડિંડા, તેમણે બિઝનેસ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે અહીંયાથી, અને બ્લિંકિટની એપ અને બ્રાન્ડને અલગ જ રાખવામાં આવશે. આઈડિયલ એવું થતું હતું કે ઝોમેટોની અંદર જ તેને ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવે, પણ હવે એવું નહીં થાય, કેમ કે તમે બાકી કોમ્પિટિટર્સ જોશો તો તેમનો બિઝનેસ મોડલ પણ એ રીતે જ છે કે એક જ એપની અંદર તમને આ બંને પ્રકારની ડિલિવરીઝ જે છે તે મળી શકે, રેડી ફૂડ અને તમને રો મટીરિયલ જોઈતું હોય તો એ પણ ઝોમેટો એવું નહીં કરે, બ્લિંકિટની એપને અલગ રાખવામાં આવશે. આ જે વેલ્યુએશન્સ છે તે 70 રૂપિયા અને 76 પૈસા પર શેર પર 62.85 કરોડ શેર જે છે તે બ્લિંકિટને સામે ઝોમેટો ઇશ્યુ કરવા જઈ રહ્યું છે. એટલે આમને સામને શેર સ્વોપ થઈ રહ્યા છે, અને આ એક મેજર અપડેટ રહેશે આજના દિવસે. આના પર અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે, થોડા પોઝિટિવ રિપોર્ટ્સ આવી રહ્યા છે. CLSA એ બાયનું રેટિંગ આપ્યું છે ઝોમેટોને 90 રૂપિયા પર શેરના વેલ્યુએશન તમને અહીંયાથી જોવા મળશે લક્ષ્ય તરીકે. તેમણે કહ્યું કે જે બ્લિંકિટને અક્વાયર કરવાની વાત છે તેનાથી સ્ટોકની ડીલ વેલ્યુ બ્લિંકિટની થાય છે $626 મિલિયન પર. હવે કંપની એવું બિલીવ કરી રહી છે કે ક્વિક કોમર્સ જે છે તે એક ન્યુટ્રલ એક્સટેન્શન પર આવી ગયું છે, અને ફૂડ ડિલિવરી બિઝનેસના હિસાબથી અહીંયા એક વાત થઈ રહી છે. બ્લિંકિટના એક્વિઝિશનને કારણે તેમનું જે એડ્રેસેબલ માર્કેટ છે ઝોમેટોનું પર્ટિક્યુલર, તે વધતું જોવા મળી રહ્યું છે, એક્સપાન્ડ થતું જોવા મળી રહ્યું છે. અને બ્લિંકિટ છે તેનેથી પોતાનું પોટેન્શિયલ પ્રોફિટ પૂલ જે છે તે વધતું જોવા મળશે, અને બિઝનેસ વધુ ડિફાઇનેબલ થતો જોવા મળશે. અત્યારે માત્ર ફૂડ ડિલિવરી પર ઝોમેટો જે છે તે વધુ ડિફાઇન નહોતું થઈ રહ્યું. ક્રેડિટ સ્વિસ એવું કહી રહી છે કે અહીંયા આઉટપરફોર્મનું રેટિંગ રાખવું જોઈએ, અને 90ના લક્ષ્ય અગેઇન તમને બને છે. બ્લિંકિટ એક્વિઝિશન એક્સપેક્ટેડ લાઇન્સ પર છે, અને એબિટા લોસ જે છે તે લાઇકલી વધતો જોવા મળશે નાણાકીય વર્ષ 23-24માં. પણ કંપની અહીંયાથી કોઈ ગાઈડન્સ નથી આપી રહી ટોટલ ડાર્ક સ્ટોર માટે થઈને નિયર ટર્મ પ્રોફિટેબિલિટીના હિસાબથી. એન્યુલાઇઝ કરી રહ્યા છે તેઓ મે 2022ના એબિટા લોસ જે છે તે ઓલમોસ્ટ 2023માં એડજસ્ટેડ જે એબિટા છે તે 756 કરોડ આસપાસ થોડા તમને ત્યાં આવતા જોવા મળશે, એટલે કે થોડા ઘટતા જોવા મળશે. ફૂડ ડિલિવરી બિઝનેસ જે છે તેની ટ્રેન્ડિંગ પ્રોફિટેબિલિટી આગળ વધતી જોવા મળશે, અને કેશ રિઝર્વ્સ જે છે તે હજુ એન્શ્યોર કરી રહ્યા છે કે એની સફિશિયન્ટ ફંડિંગ જોવા મળે ગ્રોથના હિસાબથી જે ઇનિશિયેટિવ્સ છે નિયર ટર્મમાં તેને. BOFA એવું કહી રહ્યા છે કે ઝોમેટોમાં ન્યુટ્રલ રેટિંગ રાખવું જોઈએ, લક્ષ્ય બની રહ્યા છે 82 રૂપિયા પર શેરના. બ્લિંકિટની ડીલ જે છે તે એડવાન્સમાં ફ્લેગ ઇન થઈ ગઈ હતી, અને 7% શેરહોલ્ડર્સના ડાયલ્યુશનની જે વાત છે તે પણ જોવા મળશે. કમ્પિટિશન આવનારા દિવસોમાં થોડી ઇમ્પેક્ટ બતાવશે, અને જે બ્રેક ઇવન છે તે થોડા ડીલે બતાવી રહ્યા છે. બ્લિંકિટનું એક્વિઝિશન જે છે તે પ્રાઇસ થોડા લોઅર બેઝિસ પર બતાવી રહ્યા છે, વેલ્યુએશન $1 બિલિયન હોવું જોઈએ તેની સામે.
UBS નેક્સ્ટ અને અંતિમ રિપોર્ટ ઝોમેટો પર આજના દિવસનો કે જે બાયનું રેટિંગ બતાવે છે 95ના લક્ષ્ય સાથે સૌથી ઊંચા લક્ષ્ય અહીંયા છે UBS તરફથી શું કારણો છે તો તેઓ કહી રહ્યા છે કે જે ફરી એકવાર આગળના જે ગાઈડન્સ હતા તે ફરી એકવાર રીએટરેટ કરી રહી છે કંપની 400 મિલિયન ડોલર્સ ઉપરની લિમિટ જે છે તે આવનારા 2 વર્ષમાં આવતી જોવા મળે બીજું ઇન્ટિગ્રેશન જે છે તેનાથી સિનર્જીસ ડ્રાઈવ થતી જોવા મળશે અને જે સુપર બ્રાન્ડ છે અને સુપર એપ છે આ બંને માટે થઈને જે લોઅર વેલ્યુએશન્સ છે નંબર વન અને બીજું રીએટરેશન્સ આ બંનેને કારણે થઈને ઉપરની લિમિટ જે છે તે તમને અહીંયાથી વધુ ઇન્વેસ્ટમેન્ટ્સ લાવશે પર્ટિક્યુલરલી જે બ્લિન્કિટના ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ પોઝિટિવ બતાવી રહ્યા છે નેક્સ્ટ સ્ટોક આજે ધ્યાનમાં રાખવાનું છે બજાજ ઓટો કેમકે ફાઇનલી બાયબેકને લઈને ફરી એકવાર મીટિંગનું આયોજન છે આપણે યાદ છે કે ગયા વખતે જ્યારે મીટિંગ મળી હતી સક્સેસફુલ નહોતી રહી ફરી એકવાર આજે તેઓ કન્સિડર કરી રહ્યા છે કેમકે કેશ બહુ મોટું છે તેમની પાસે તો આ કેશનો ઉપયોગ કરવા માટે તેઓ અહીંયા બાયબેક લાવી રહ્યા છે તો એને ધ્યાનમાં રાખો નેક્સ્ટ SBI કાર્ડ પર તમારી નજર હોવી જોઈએ કેમકે અહીંયા ક્રેડિટ કાર્ડના ખર્ચમાં લોકોનો જે છે તે વધારો થઈ રહ્યો છે મંથલી 8% જે છે તે ક્રેડિટ કાર્ડના સ્પેન્ડ્સ વધતા જોવા મળી રહ્યા છે અને આનાથી રેકોર્ડ ઊંચાઈ પર સ્પેન્ડિંગ્સ પહોંચી ગયા છે દરેક મોટા કાર્ડ કંપનીઓના ખર્ચમાં પણ વધારો થયો છે SBI કાર્ડના ખર્ચમાં 8% મંથ ઓન મંથ વધારો છે ICICI બેંકમાં 40 બેઝિસ પોઈન્ટનો સામાન્ય ઘટાડો છે ICICI બેંકને ક્રેડિટ કાર્ડના ચોખ્ખા ખર્ચમાં સામે વધારો થતો જોવા મળી રહ્યો છે અને એક્સિસ બેંકમાં 30 બેઝિસ પોઈન્ટના ઘટાડા છતાં પણ ચોખ્ખા ખર્ચમાં વધારો જોવા મળી રહ્યો છે મતલબ આ જે બંચ છે તેમાં સૌથી વધુ SBI કાર્ડને ફાયદો થશે તો આને ધ્યાનમાં રાખો આના પણ બ્રોકરેજ રિપોર્ટ છે એક ખાસ મોર્ગન સ્ટેનલી SBI પર ઓવરવેટનું રેટિંગ આપી રહી છે અને 1100ના લક્ષ્ય રહેશે તેમણે કહ્યું છે કે RBI જે છે તે ડેઇલી સ્પેન્ડિંગ ડેટા બતાવે છે કે અહીંયાથી સ્ટ્રેન્થ છે ક્રેડિટ કાર્ડ સ્પેન્ડ્સમાં અને આ સ્પેન્ડિંગ જે છે તે હજુ પણ જૂનમાં સસ્ટેઇન થતી તમને જોવા મળી છે એક ઓબ્ઝર્વેશન એ છે કે હવે અહીંયાથી આપણે આગળ ધીરે ધીરે ફેસ્ટિવ સિઝન તરફ જઈ રહ્યા છીએ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર આ 4 મહિનાઓ જે છે તે ભારતીય ઇકોનોમી માટે બહુ મેજર રહેશે અને આમાં ક્રેડિટ કાર્ડનું જે સ્પેન્ડિંગનું કન્ટ્રીબ્યુશન છે તે બહુ મેજર રહેશે તો આ જે બ્રોકરેજ રિપોર્ટ છે તે એ તરફનું ઇન્ડિકેશન બતાવી રહ્યો છે અને ઓવરવેઇટનું રેટિંગ તમને SBI કાર્ડમાં રહેશે લક્ષ્ય રહેશે 1100ના તો આ બધા સ્ટોક્સમાં